બાબરાના ચમારી ગામે વિકાસ કાર્યનું ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. બાબરાના ચમારડી ગામે આજે રોજ બાબરા લાઠી વિસ્તારના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુમ્મર દ્વારા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, તેમજ ગામમાં થયેલા વિકાસ કાર્યોને ખુલ્લા મૂક્યા હતા. ચમારડી ગામની વર્ષો જૂની માંગણી હતી કે લેરાનાથ દાદાના મંદિર સામે બ્લોક રોડ બનાવવામાં આવે, ત્યારે આ માંગણીને લઈ ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુમ્મર દ્વારા સરકારમાં ધારદાર રજૂઆત કરીને ગ્રાન્ટ મંજૂર કરાવી હતી. આ રોડ 6 લાખના ખર્ચે નવો બનાવવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત વિરજીભાઈ ઠુમ્મરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારે ચમારડી ગામમાં ફાળવેલ ગ્રાન્ટમાં આ મુજબ છે. 6 લાખના ખર્ચે લેરાનાથ દાદાના મંદિર પાસે બ્લોક રોડ બનાવવામાં આવશે, તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. 3,50,000ની સ્મશાનની સાપરી બનાવવામાં આવશે, તેનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તેમજ 9 લાખની ભૂગર્ભ ગટર લાઇન અલગ અલગ વિસ્તારમાં કરવામાં આવી, તેમજ 3 લાખના ખર્ચે લક્ષ્મીનારાયણ મંદિર પાસે બ્લોક રોડ બનાવવામાં આવશે, તથા 2,50,000ના ખર્ચે વસ્ત્રપરાના મંદિર પાસે સીસી રોડ બનાવવામાં આવ્યો, તેને આજે ધારાસભ્યના હસ્તે ખુલ્લો મુકાયો. તેમજ આ જ જગ્યાએ 2 લાખના ખર્ચે ભૂગર્ભ ગટર લાઇનનું પણ કામ કરવામાં આવ્યું છે. ત્યારે આજ રોજ ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરના વરદ હસ્તક લેરાનાથ દાદાના મંદિર પાસે બ્લોક રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે તાલુકા પંચાયતના સદસ્ય કુલદીપભાઈ બસિયા, ચમારડી ગામના સરપંચ અરવિંદભાઈ મેમકિયા, તાલુકા પંચાયતના માજી પ્રમુખ જસમતભાઈ ચોવટિયા, લખુભાઈ બસિયા, નાથાભાઈ મગતપરા, કમલેશભાઈ ડાભી, તરસીભાઈ વસ્ત્રપરા, બસુભાઈ અસલાલિયા, મનુભાઈ છેલિયા, રમેશભાઈ પીઢડિયા, ભાયાભાઈ ભરવાડ, સવજીભાઈ વસ્ત્રપરા, ઉકાભાઈ વસ્ત્રપરા, જાગાભાઈ વસ્ત્રપરા, તેમજ મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરનો આભાર વ્યક્ત કરેલ. આદિલ ખાન પઠાણ સાથે અશોક મળવર, ZSTV અમરેલી.